નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. આજના સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. જમ્મુ કાશ્મીરમાં સહિયારી સરકાર માટે વલણ સ્પષ્ટ કરવા પીડીપી તથા ભાજપ નેતાને કાલે સાંજે રૂબરૂ મળવા બોલાવતા રાજ્યપાલ. બંને પક્ષનું મોવડી મંડળ પરામર્શમાં વ્યસ્ત છતાં કોઈ નક્કર સંકેત કળાતો નથી. સુરતના રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની વધુ એક જામીન અરજીમાં 8 ફેબ્રુઆરીની મુદત પડતા તેનો જેલવાસ લંબાયો. તપાસ અધિકારીએ એફિડેવિટ રજૂ કરવા સમય માંગતા અદાલતે આપી મંજૂરી. માનસિક બીમારીના ઇલાજ માટે બંધાયેલી ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલનું લોકાર્પણ કરતા આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા સેન્ટર ફોર એક્સેલન્સ વડે મનોચિકિત્સકની અછત નિવારવા પ્રયાસ કરશે ગુજરાત. ઝીકા વાયરસના વૈશ્વિક ખતરા સામે અગમચેતીના પગલાં ભરતું ગુજરાત. આરોગ્ય તંત્રને ઝીકા વાયરસ વિશે જ્ઞાન આપવા થઈ વ્યવસ્થા, તો જનતાને મચ્છરનો ઉપદ્રવ ગમે તે ભોગે રોકવા અપાઈ સલાહ. ચોખ્ખી બહુમતી સાથે ભાજપે કબજે કરી દમણ નગરપાલિકા. 15 વોર્ડની 15 બેઠક પૈકી 14ની ચૂંટણી થતા ભાજપને મળી 8, તો અપક્ષ લઈ ગયા 5. કોંગ્રેસને ફાળે આવી માત્ર 2 બેઠક. અને સોરઠ પંથકના કેશોદમાં જનેતાએ ત્યજી દીધેલી નવજાત દીકરીને 108 એમ્બ્યુલન્સ સેવાએ આપ્યું જીવતદાન. કાંટાળી વાર્ડમાંથી હોસ્પિટલના બિછાને પહોંચેલી બાળકીને જોઈ કહેવું પડે, રામ રાખે તેને કોણ ચાખે. સમાચાર વિસ્તારપૂર્વક. જમ્મુ કાશ્મીર રાજ્યપાલ એન વોહરાએ સહિયારી સરકાર રચવા મુદ્દે કાલ સાંજ સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા પીડીપી તથા ભાજપને મહેતલ આપી છે. પીડીપીના વડા મહેબૂબ મુફ્તી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સતપાલ શર્માને પત્ર લખીને રાજ્યપાલે આવતીકાલે સાંજ મળવા માટે રૂબરૂ બોલાવ્યા છે. દરમિયાન પ્રદેશ ભાજપના નેતાઓ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા માટે દિલ્હી પહોંચી રહ્યા છે, તો પીડીપીના ધારાસભ્યોની બેઠક મહેબૂબા મુફ્તીએ સાંજે બોલાવી છે. ભાજપમાં જમ્મુ કાશ્મીરના પ્રભારી અવિનાશ રાય ખન્નાએ કહ્યું છે કે પીડીપીના ધારાસભ્યોએ તેના નેતાને સત્વરે ચૂંટી કાઢવા જોઈએ, જેથી કોકડું આપોઆપ ઉકેલાઈ જશે. રાજદ્રોહના ગુનામાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલની જામીન અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં સરકાર તરફથી સુરતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં એફિડેવિટ રજૂ ન કરાતા કોર્ટે વધુ સુનાવણી 8 ફેબ્રુઆરી પર મુલતવી રાખી હતી. હાર્દિક પટેલે આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટમાં ફરીથી જામીન અરજી કરી હતી, જેની આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સરકાર પક્ષે તપાસ કરતા અધિકારીએ કામની વ્યસ્તતા હોવાથી એફિડેવિટ દાખલ કરવા માટે થોડા સમયની માંગણી કરી હતી, જેને કોર્ટે મંજૂર રાખી હતી અને વધુ સુનાવણી હવે આગામી 8 ફેબ્રુઆરી પર મુલતવી રાખી હતી. અમદાવાદ ખાતે આનંદીબેન સરકાર દ્વારા નવનિર્મિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થનું આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ક્વોલિટી રાઇટ્સ ઇન મેન્ટલ હેલ્થ વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ભારતના પ્રતિનિધિ તેમજ ઓસ્ટ્રેલિયા, ઇટલી, લેબેનોન, મલેશિયા તેમજ કેનેડાથી આવેલા તબીબી નિષ્ણાતોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. સ્પર્ધાના આ યુગમાં સમાજમાં વધતા જતા માનસિક રોગો, તેના કારણો અને ઉપાયો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ રાજ્યની સૌથી મોટી હોસ્પિટલમાં માનસિક રોગીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત જુદા જુદા અભ્યાસક્રમો પણ શરૂ થશે, જેની જુદી જુદી ફેકલ્ટીના 125 ડોક્ટરો દર વર્ષે તૈયાર થશે. તો આવા વખતે વ્યક્તિ કોઈ ખોટું પગલું ન ભરી બેસે અને આત્મહત્યા જેવા અંતિમ પગલાં ના લે એ માટે આ પ્રકારની સારવાર વધુ ને વધુ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. અત્યારે જ્યારે બધી જ રીતે હરીફાઈ વધી રહી હોય ત્યારે માનસિક રોગીઓને વધુ સારું ઘનિષ્ઠ સંકલન કરી અને એમની સારવાર કરવી એ રાજ્યમાં જરૂરી છે. ગુજરાતના આરોગ્ય કમિશનર જેપી ગુપ્તાએ કહ્યું છે કે ઝીકા વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. ઝીકા વાયરસનો ફેલાવો મચ્છરો દ્વારા થતો હોવાથી તેમણે જનતાને મચ્છરના ઉપદ્રવને ગમે તે ભોગે નાથવા અપીલ કરી છે.
આ ઝીકા વાયરસનો ખતરો સંપૂર્ણ વિશ્વ ઉપર જ્યારે દેખાયું છે, WHO એ આ દિશામાં ગાઈડલાઈન ઇસ્યુ કરી છે. આર્જેન્ટિના કે જેવા દેશોથી ફેલાતો આ રોગ અત્યારે 34 જેટલા દેશોમાં દેખાયું છે. આ મચ્છરજન્ય રોગ છે અને મચ્છરના કારણે વાયરસ, જેમ આપણે બીજા અમુક ડેન્ગ્યુ જેવા રોગો છે એની સરખામણીનો રોગ છે. અત્યાર સુધી દેશમાં આ રોગ ક્યાંય દેખા દીધું નથી, પરંતુ WHO અને ભારત સરકારની જે કાંઈ ગાઈડલાઈન ઇસ્યુ કરવામાં આવી છે તેના અનુસંધાનમાં ગુજરાત સરકારે પણ સમગ્ર આરોગ્ય તંત્રને આ રોગના ખતરાઓ વિશે, આ રોગના લક્ષણો વિશે અને આ રોગ કોઈને થાય તો તેની સાવચેતી વિશે બધાને માહિતગાર કર્યા છે. આવતા દિવસોમાં અત્યારે એની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, પણ કોઈ પણ વાયરલ રોગની જેમ એની જે વાયરલ એન્ટીવાયરલ દવાઓ છે એ દવાઓથી એની સારવાર શક્ય છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં નવા બંધાયેલા પોલીસ સ્ટેશન ભવનનું ગૃહ રાજ્યમંત્રી રજનીકાંતભાઈ પટેલે મંગળ ઉદ્ઘાટન કર્યું, ત્યારે અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી તથા પોલીસ કમિશનર શિવાનંદ ઝા સહિતના ટોચના અધિકારીઓ હાજર હતા. પોલીસ સ્ટેશન માટે નવા તૈયાર થયેલા ભવનમાં રાત દિવસ નોકરી કરતા પોલીસ કર્મચારીની સગવડ સચવાય તેની ખાસ વ્યવસ્થા રખાય છે, તો કામકાજ માટે પોલીસ સ્ટેશન જેમને જવું પડે તેવા શહેરીજનોના સુખ સગવડનો તેમાં ખ્યાલ અપાયો છે. ઉદઘાટન કાર્યક્રમ બાદ પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરતા ગૃહ રાજ્યમંત્રી રજનીકાંતભાઈ પટેલે જનતાનો વિશ્વાસ ભાવ કેળવવા સૌને અપીલ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની નગરપાલિકાની ચૂંટણી માટે 30 જાન્યુઆરીએ મતદાન યોજાયા બાદ આજે મોટી દમણ ખાતે મતગણતરી યોજાઈ હતી. કુલ 15 વોર્ડની 15 બેઠકો પૈકી 14 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં 8 બેઠક ભાજપને ફાળે આવી છે, જ્યારે 5 બેઠક ઉપર અપક્ષ જીત્યા છે તો કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક જ આવી છે. મતગણતરીમાં ભાજપને 7 બેઠક મળી છે, પરંતુ એક બિનહરીફ વિજેતા સાથે તેનું સંખ્યાબળ સર્વાધિક રહ્યું છે. વિજેતા ઉમેદવારોએ દમણની બજારમાં બેન્ડબાજા સાથે સરઘસ કાઢીને ઉજવણી કરી હતી. बीजेपी की 7 सीटें आई हैं, ये 14 में से 7 सीटें हैं और एक सीट पहले ही वार्ड नंबर 10 की अनकंटेस्टेड बीजेपी के फेवर में गई है. तो इस तरह बीजेपी की कुल 8 सीटें आई हैं. इंडियन नेशनल कांग्रेस ने 2 सीटों से चुनाव लड़ा था, वो दोनों सीटें इंडियन नेशनल कांग्रेस ने जीती हैं और इंडिपेंडेंट 5 सीटों पर विजयी हुए हैं. तो इस प्रकार BMC के जो चुनाव की 15 सीटों की प्रक्रिया थी उनकी काउंटिंग हो गई है, रिजल्ट हमने डिक्लेयर कर दिए हैं. ગુજરાતમાં ત્વરિત આરોગ્ય સેવા માટે લોકપ્રિય બનેલ 108 એમ્બ્યુલન્સ સેવાનો વધુ એક પ્રશંસનીય દાખલો સુરત પંથકમાં પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે રેલવે ફાટક પાસે એક કાંટાળી વાર્ડમાં તાજી જન્મેલ બાળકીને છોડીને જનેતા ચાલી જતા નવજાત બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન સ્થાનિક રાહદારીએ 108ને જાણ કરતા 108ના EMT પૂનમ વાઘેલા પાયલોટ સાથે ધસી ગયા હતા અને કાંટાને કારણે ઘાયલ થયેલ નવજાત બાળકીને તાત્કાલિક કેશોદ સરકારી દવાખાને લઈ ગયેલ. દરમિયાન તેને શ્વાસોશ્વાસની પણ તકલીફ હોય બાળકીને જૂનાગઢ બાળ વિભાગમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. 108ની ઉમદા કામગીરીની સ્થાનિક પંથકમાં ભારે સરાહના થઈ રહી છે. કોઈ બાળકી ફેંકી ગયું એવી રીતના મને કોલ આવ્યો. તરત જ જાણ થતાં હું અને મારા પાયલોટ બંને ત્યાં ઘટના સ્થળે દોડી ગયા. બાળકી ખાડાની અંદર પડેલી હતી, ત્યાં જઈને જોયું કન્ડિશનમાં બાળકી કોઈ રીતે નીકળે એમ નથી અને બાળકીને કાઢી તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડી. પછી ત્યાંથી થોડીક ટ્રીટમેન્ટ લઈ અને અત્યારે અહીંયા શિશુ માટે સ્પેશિયાલિસ્ટ આપણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લેતી આવી છું. મહેસાણાના પઢારિયા ગામના દેવી પૂજક ચેતનભાઈના 1.5 વર્ષીય પુત્ર હાર્દિકને જન્મથી હોઠ કપાયેલા હતા, જેના કારણે તે ધાવણ અને પ્રવાહી પણ બરાબર લઈ શકતો ન હતો. આર્થિક સંકડામણ અને પરિવારની જવાબદારીને કારણે ચેતનભાઈ હાર્દિકની મોંઘી સારવાર કરાવી શકતા ન હતા. જોકે રાજ્ય સરકારની એક યોજના ચેતનભાઈ માટે આશીર્વાદરૂપ બની. આનંદીબેન સરકારની બાળ આરોગ્ય તપાસ યોજના હેઠળ મહેસાણા જનરલ હોસ્પિટલમાં આવા શારીરિક ખામીયુક્ત બાળકનું સંપૂર્ણ નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે. આ માહિતી દ્વારા ચેતનભાઈના પુત્રનું વિનામૂલ્યે મહેસાણાની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ હાલ હાર્દિક અન્ય બાળકોની જેમ સામાન્ય બાળક બની ગયો છે. સાહેબને ભેગા થયા અમે, એવોને અમોને માહિતી આપી કે છોકરાનું ઓપરેશન અમુક જગ્યાએ થાય, અમે એવોને લઈને
અમે સિવિલમાં ગયા, છોકરાનું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે અને અમે એવાના માટે સરકાર માટે અમે એવાના આભારી છીએ અને એવાનો ધન્ય ધન્ય આભાર. અને દરેક છોકરાનું આવું ઓપરેશન થતું હોય ના લાગે બહુ સારું કહેવાય સાહેબ, અને આવાનું ઓપરેશન છોકરાને કરવા બહુ સારા એ રીતે છે. સામાન્ય રીતે દૂધના ભાવમાં વધારો ઘટાડો નોંધાયા કરે છે, પરંતુ જો કોઈ દૂધ મફતમાં આપે તો તમને આ વાત સાંભળીને જરૂર આશ્ચર્ય થશે. ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં લોકો આસપાસમાં રહેતા લોકોને વિનામૂલ્યે દૂધ, દહીં અને છાશ આપે છે. તેની પાછળનું કારણ અને એ ગામ વિશેની ખાસિયત જોઈએ આ અહેવાલમાં. આશરે 300-400ની વસ્તી ધરાવતું આ છે કચ્છના માંડવી તાલુકાનું ધોકડા ગામ. આમ તો આ ગામમાં બધાના ઘરે ગાય કે ભેંસ હોય જ છે, પરંતુ જો કોઈના ઘરે દૂધણા ન હોય તો પણ તેને દૂધ વગર તકલીફ પડતી નથી, કારણ કે ગામ લોકો તેને મદદ કરે છે, જેથી આ ગામમાં દૂધ, દહીં, છાશ વગેરે લેવા બહાર જવું પડતું નથી. ગણતરી કરીએ તો મહિને તેઓને 7,000નું દૂધ મફત મળે છે. हमारे गांव में 500 साल से ये परंपरा चल रही है कि दूध बेचना बिल्कुल मना है. दूध हम बेच ही नहीं सकते, चाहे किसी की हेल्प कर सकते हैं, दूसरे गांव में दे सकते हैं, ऐसे ही मतलब बेचना नहीं, पैसे नहीं ले सकते हम. लोकवायका छे कि 300 वर्ष पहला एक पीर बाबा आ गाम में आया था, जेमने गामवासियों ने जरूरतमंद लोगों ने विनामूल्य दूध आपवानी हाकल करी हती. आ परंपरा ने गाम लोगों ने आज सुधी जाळवी राखी छे. दूध नहीं बेचती है, दूध की वस्तु जो बनती है वो हम फ्री हम लेते हैं, गाँव वाले सब ले जाते हैं, परंपरा चली जाती है. गाँव में जो जिस घर पे दूध नहीं है, गाय भैंस नहीं है, वो फ्री ले जाते हैं. दूध ना भाव दिवसे ने दिवसे वधी रहा छे, त्यारे आ गाम मा लोको विना मूल्ये दूध आपीने पीर बाबा ना वचन ने जाळवी रहा छे. रामजी मोरिया नो अहेवाल, दूरदर्शन समाचार. સૌરાષ્ટ્રના ધોરાજી તાલુકાના દરેક ઘરમાં શૌચાલય બની ગયા હોવાથી ગ્રામીણ તાલુકો હવે જાહેરમાં શૌચક્રિયાથી મુક્ત નિર્મળ તાલુકો જાહેર થયેલ છે. ઘરમાં શૌચાલય બનાવવા માટે હાલમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ લાભાર્થીઓને ₹12,000ની સહાય મળતા તમામ લોકોએ ઘરમાં શૌચાલય બનાવતા સર્વે બેઝ લાઇન 2012 પ્રમાણે ધોરાજી તાલુકો નિર્મળ જાહેર થયેલ છે. તાલુકાના તમામ રહેવાસીઓ ઘરમાં શૌચાલયનું નિર્માણ કરી એનો જ ઉપયોગ કરી સ્વચ્છતા મિશનમાં ફાળો આપી રહ્યા છે. અમે પહેલા શૌચાલય બહાર જતા અને હવે 12,000ની યોજનાનો લાભ લઈ અમે ઘરે શૌચાલય બનાવેલ છે. મોદી સરકાર હમકો 12,000 રૂપિયા દે રહે, એટલે હમ શૌચાલય ઘર મેં સ્વચ્છ સ્વસ્થ બનાતે, હમે બહાર જાના નહીં પડતા હૈ, શૌચ કે લીએ બહાર જાને મેં બહુ સંકોચ હોતા હૈ, અબ હમ ઘર પે હી શૌચ કરતે હૈ ઓર ઉસકા ઉપયોગ કરતે હૈ. સ્વચ્છતા માટે અમે જે સંદેશપત્ર બનાવ્યું છે એ માટે અમારો ખૂબ જ ઉપયોગ થાય છે. પહેલાં જે અમે બહેણે જતા હતા, હવે અત્યારે અમારે સુંદર બાથરૂમનો ઉપયોગ કરવી છે. અને જે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અમને 12,000 રૂપિયા સહાય આપી, એ યોગ્ય અને સારામાં સારું કામ કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જો મિશન ચલા રહ્યા હૈ ઉસમે હમને એસા હુઆ કે ધોરાજી તાલુકા મેં ઘર ઘર મેં શૌચાલય હોના ચાહીએ. પહેલે ઘર ઘર મેં શૌચાલય પૂરા નહીં થા, તો અભી સરકારને જો 12,000 રૂપિયા કી ધન પ્રાપ્તિ કા જો દે રહા હૈ ઉસસે સભી બાકી જગહ પર ધોરાજી તાલુકા મેં હરેક ગાંવ મેં હરેક ઘર મેં શૌચાલય સભી લોકોને. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ભારત ઓસ્ટ્રેલિયા T20 ટ્રાય સિરીઝ ભારતે સંપૂર્ણ વ્હાઇટ વોશ સાથે કબજે કરી હતી. ભારતીય ટીમમાં એક દિવસીય મેચના ઉપકપ્તાન વિરાટ કોહલીએ લગલગાટ શાનદાર પ્રદર્શન કરી મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવવા સાથે T20 ફોર્મેટમાં ICC રેન્કિંગમાં નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું છે. આગામી દિવસોમાં T20 વિશ્વકપ પ્રતિયોગિતા યોજાવાની છે, ત્યારે વિરાટ કોહલીનું શાનદાર પરફોર્મન્સ અને વર્લ્ડ રેન્કમાં પ્રથમ સ્થાન આગામી શ્રેણીમાં પણ જુસ્સો વધારવા સાતત્યપૂર્ણ દેખાવ કરાવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.